विद्यार्थी मित्रों नमस्कार। अनिल ज्ञान मंदिर ने यूट्यूब चैनल पर आप सर्वनु हार्दिक स्वागत है। हवे बेटा आपणे धोरण 4 नी अंदर हिंदी में जे पाठ नो अभ्यास करवा जई रह्या छे तेना विशे थोड़ी पहला तो माहिती लई लईए। बेटा तमने लोकोने खबर छे के जे वरसाद आवे त्यारे सरस मजाना धान्य पाको छे ए पाकनું ઉત્પાદન સારું એવું થતું હોય છે। બીજા નંબરની અંદર એ પાકનું સારું ઉત્પાદન થશે તો એના દ્વારા આપણને અનાજ છે કઈ જરૂરિયાત છે એ સંતોષાય છે। તો હા બેટા તમને બધાને ખ્યાલ હશે કે આપણી ખોરાકની તો ખોરાક માટે શું જરૂરી છે તો કે જેવી રીતે ખાવા પીવાની બધી વસ્તુઓ છે ધારો કે રોટલી ખાવી હોય તો ઘઉંનું ઉત્પાદન થાય તો એના દ્વારા આપણે રોટલી છે ભાખરી છે એ બધું જ નો ખોરાકમાં ઉપયોગ લઈએ છીએ। તો આ પાક છે એના દ્વારા આપણે આપણી ભૂખ છે એનો એ સંતોષીએ છીએ એટલે કે આપણી ભૂખનું જે કહીએ ને કે નિરાકરણ માટે ખોરાક છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। તો દરેક વસ્તુ છે એ આપણા જીવન માટે ખૂબ અગત્યની હોય છે। એવી જ રીતે તમને ખબર હશે કે ખોરાકની સાથે સાથે હવા અને પાણી આ બે વસ્તુ પણ ખૂબ જરૂરી છે આપણા જીવનને ટકાવી રાખવા માટે। ખોરાક પાણી અને હવા આ ત્રણ વસ્તુ છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। તમને ખબર હશે કે આપણે ખોરાક કદાચ એકાદ દિવસ કે બે દિવસ ન લઈએ તો પાણી તો આપણને જોઈશે જ તો પાણી ઉપર આપણે એક બે દિવસ છે એ કાઢી શકીએ। પરંતુ જ્યારે ખોરાક નથી મળતો ત્યારે આપણને શું થશે તો કે વીકનેસ એટલે કે નબળાઈ આવશે અને આ અસર છે એ આપણા શરીર ઉપર આપણને જોવા મળશે। આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ છે એ વધુ પડતો ખોરાક લીધા વગર જે દિવસો પસાર કરે ધારો કે બે ચાર દિવસ વધારે ખોરાક ન લીધો હોય તો તમે જોઈ શકો છો કે એના શરીરમાં કેટલી નબળાઈ કેટલું વીકનેસ છે એ તમે જોઈ શકો છો। કેમ કે એ પાણી પાણી થઈ જશે। આગળ જોઈએ તેમ કે પાણી પાણી દ્વારા પણ જીવન છે એ ટકી શકે। પાણી જ ન હોય તો તમે સરસ મજાનો ખોરાક લઈ લીધો હોય પરંતુ પાણી જ ન પીધો હોય તો તમને એમ થાય હું ઝટ પાણી પી લઉં તો એ જરૂરિયાત છે તમારી। એવી જ રીતે તમને કોઈ એક ઓરડાની અંદર બેસાડી દેવામાં આવે અને ત્યારબાદ તમને એમ કહેવામાં આવે કે આની અંદર તમારે એક દિવસ કે બે દિવસ રહેવાનું છે તો તમે નહીં રહી શકો। શું કામ કે એક તો બંધ ઓરડો હશે તો હવા ઉજાસ વગર તમે રહી શકતા નથી। આ વાત આમાં પણ આપણે જોઈએ કે ભાઈ જીવનને ટકાવી રાખવા માટે જે મેઇન ત્રણ વસ્તુ જરૂરી છે તો કે હવા પાણી અને ખોરાક આ ત્રણ વસ્તુઓ જો આપણા જીવનની અંદર આપણને રેગ્યુલર મળતી હોય તો આપણું જીવન છે એ સરસ રીતે અને એ કહે ને કે ગાડી જેમ પાટા ઉપર ચાલતી હોય તો બંને પૈડા અને એને જે જરૂરિયાત ઈંધણ પૂરું પડતું હોય તો જ એ વ્યવસ્થિત રીતે પાટા ઉપર ચાલે। પરંતુ જો એને કોલસાની માત્ર ન મળતી હોય અથવા તો પાટા વ્યવસ્થિત રીતે ન હોય અથવા તો એના જે વ્હીલ છે એ વ્યવસ્થિત ન હોય તો તમે જોઈ શકો છો કે ગાડી છે એ ઉલક ટુલક અને ક્યારેક ગોથું મારી જાય એ તમને ખબર પડતી નથી। શું કામ કે એના જે પાર્ટ્સ છે એને જે જરૂરિયાત છે એ પૂરતા પ્રમાણમાં મળતી નથી માટે। તો આવી જ રીતે આપણા શરીરનું પણ છે। શરીરની અંદર તમે જોઈ શકો છો કે જેવી રીતે ખોરાક ન મળે તો આપણા શરીરમાં જેમ નબળાઈ આવે છે એવી જ રીતે હવા પણ અને સાથે સાથે પાણી એ પણ ખૂબ જ અગત્યનું છે। એક ઓરડામાં તમને બંધ કરી દઈને કે આખો દિવસ આ બંધ જ ઓરડામાં નહીં હવા આવે કે નહીં ક્યાંયથી તમને સૂર્યપ્રકાશ દેખાય તો તમે એક દિવસ જો કરતો તમે જોઈ શકો છો કે લાઇટ હોય જાય તો આપણે કલાક બે કલાક પંખા વગર નથી રહી શકતા તો તમે વિચાર કરો
કે આપણે આખો દિવસ કોઈ એક ઓરડાની અંદર પૂરી દઈ તો આપણી શું હાલત થશે. તો અહીંયા પણ આ વાત દ્વારા હું તમને આ પાઠ છે એ સમજાવવા માગું છું. અહીંયા શું કીધું છે, ખાને પીને કી ચીજો, એટલે કે ખાવા પીવાની વસ્તુઓ છે એ આપણા શરીર માટે અને આપણા સ્વાસ્થ્ય માટે કેટલી અગત્યની છે એ આજે આપણે જોવાનું છે. સૌ પ્રથમ તો છે કે અહીંયા કીધું છે અને ચિત્ર દ્વારા તમે જોઈ શકો છો કે રોટલી એટલે કે રોટલી, હિન્દીમાં જેમ રોટી કહીએ એને ગુજરાતી અર્થ થશે રોટલી. તો બેટા તમને ખબર હશે કે રોટલી છે એ કેમાંથી બને, તો કે ઘઉંમાંથી. હવે ઘઉંનું જ ઉત્પાદન ન થાય તો તમને ઘઉં નહીં મળે તો તમે રોટલી કેવી રીતે બનાવશો. અને તમને ખબર હશે કે ઘઉં દ્વારા ઘણી બધી બીજી પણ વાનગીઓ બનતી હોય છે, તો એ ખૂબ જ અગત્યનો ભાગ છે. બીજા નંબરમાં છે સબ્જી. સબ્જી એટલે કે શાકભાજી. તમને ખબર હશે કે રોટલી હોય પણ શાક ન હોય તો હવે તમને એમ થશે કે એમાં શું, હું તો ચામાંય ખાઈ લઉં ને અથાણામાં પણ ખાઈ લઉં. પણ બેટા ચા ને અથાણું કાયમ ન ચાલે, દરરોજ માટે ન ચાલે. તમે દરરોજ માટે કોઈ એમ કહે કે કાયમ માટે તારે શાકમાં નથી ખાવાનું, તારે ચા ને અથાણામાં જ ખાઈ લેવાનું છે અથવા દહીંમાં જ ખાઈ લેવાનું છે, તો તમે નહીં ખાશો. શું કામ કે તમને ઈચ્છા તો થઈ જ હશે કે મારે શાક જોઈએ છે, બરાબર. તો સબ્જી એટલે કે શાકભાજી. તો શાકભાજીનું જો ઉત્પાદન નહીં થાય તો તમે કોઈ પણ શાક છે એ નહીં બનાવી શકો. અને શાક નહીં બને તો તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક તત્વ છે એ નહીં મળે. આ ન મળે તો તમારા શરીરની અંદર એ વસ્તુ છે એ પૌષ્ટિક તત્વની ખામી તમને દેખાઈ આવે, બરાબર. તમે જોઈ શકો છો કે વિટામિન સી ન હોય તો તમારા શરીરની અંદર પરસેવો છે એકદમ મળે. એની જે અસર છે એ તમારા શરીર ઉપર જોવા મળે. તો શાકભાજી છે એ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે કીધું છે કે દાળ અને ભાત. હવે બેટા જોયું હશે કે દાળ છે, જો નાના બાળક હોય ને એને પણ ડૉક્ટર એમ કહેતા હોય કે બાફેલી દાળ છે એ થોડી થોડી માત્રામાં, વધુ નહીં, તો બે એક કે બે ચમચીની માત્રામાં એને દાળ છે એ આપો. થોડુંક આવતું જતું નિમક નાખી અને એ દાળ છે એના શરીરમાં જશે તો એને પૌષ્ટિક આહાર મળશે, એને પોષણ મળશે. એના માટે થઈને ડૉક્ટર પણ સલાહ આપતા હોય છે. તો બેટા દાળ, ઘણા લોકો શું કરતા હોય કાયમ માટે શાક અને રોટલી જમતા હોય છે, તો ના, કાયમ માટે શાક રોટલી એ ઉત્તમ નથી. પણ ક્યારેક દાળ અઠવાડિયામાં બે વાર, બરાબર, અથવા જરૂરી તમને એવું લાગે છે કે અત્યારે મારી પાસે આ સગવડતા નથી તો એક વખત તો દાળનું તમારે સેવન કરવું જ જોઈએ. કે દાળ છે એના દ્વારા પણ તમારા શરીરની અંદર ફૂર્તી વિટામિન્સ છે એ જળવાઈ રહે છે. તો દાળ છે એના દ્વારા તમે જોયું હશે શાકભાજીમાં જે લીલા ચોળા અથવા તો લીલી તુવેર આવતી હોય છે એના દ્વારા તુવેર દાળ બનતી હોય, અથવા બીજી દાળ પણ ઘણી બનતી હોય છે. તમે જોયું હશે કે મગની છડી દાળ છે, બરાબર છે. એ સિવાય તમે ચણાની દાળ જોઈ હશે. તો આ બધી જ દાળ દ્વારા પણ આપણા શરીરને જરૂરિયાત પૂરતો પૌષ્ટિક તત્વ છે એ મળી રહે એ ખૂબ જ જરૂરી છે. હવે અહીંયા જોઈએ કચોરી. હવે તમને બધાને ખબર હશે કે કચોરી છે એ ઘઉંના લોટમાંથી ઘણા બનાવતા હોય, ઘણા મેંદાના લોટમાંથી પણ બનાવે. તો આ લોટ માટે અનાજ છે એ તો મહત્ત્વનું છે. જો અનાજ હશે તો અનાજ તમે દળીને એનો લોટ તૈયાર કરી અને એમાંથી એ વસ્તુ છે બનાવી શકો. પરંતુ એ વસ્તુ જ જો તમે ન બનાવો તો તમારા સુધી પહોંચવાની નથી અને એ પહોંચશે નહીં તો તમારી જરૂરિયાત છે એ સંતોષાશે નહીં. આ બધી જ વાત આની સાથે સંકળાયેલી છે. પછી છે ગોળ કેરીનું સરસ મજાનો છુંદો, બધું જ બનાવેલું હોય, ખાટી કેરી, થોડા ગુંદા, તે બધી ઘણી જાતના થાણા બનતા હોય છે. શું કામ કે જ્યારે આ ચોમાસાની સિઝન આવે, ઋતુ આવે, ત્યારે શું થશે તો કે આપણને એવું ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ અથાણા છે આપણને ઉપયોગી બને છે. ક્યારેક એવું બને કે કોક વખત શાક ન બને અથવા તો ક્યારેક શાક ન હોય તો આપણે અથાણા ભેગું પણ ખાઈએ, પણ ક્યારેક, કાયમ માટે નહીં. તો એના માટે પણ આ ખૂબ જ એક અગત્યનો ભાગ ભજવે છે. પછી કીધું એમ કે અથાણાની સાથે સાથે કે મુરમુરા એટલે કે મમરા. હવે જોયું હશે કે તમે કે આપણે નવરાશની પળોમાં બેઠ્યા હોય ત્યારે પણ આપણને કહે ને કે કોરો નાસ્તો હોય તો સારું, થોડો કોરો નાસ્તો, એટલે કે કોરા નાસ્તામાં શું લેશું તો કે સેવને મમરા હોય એ વઘારી નાખો અને એ હલકો ખોરાક હોય કહેવાશે અને સાથે સાથે એમાં થોડીક સેવ નાખશો એટલે તમને થોડાક ફરસા ફરસા લાગશે અને તમને ભાવશે. અથવા તમે જોયું હશે કોઈને વધુ પડતા
શરીર માં વીકનેસ હોય અથવા તો કોઈને નબળાઈ આવી હોય અથવા તો કોઈને તાવ હોય તો ડોક્ટર એમ કહેતો હળવો ખોરાક લેવાનો, થોડી થોડી વારે તમારે એનો હળવો ખોરાક છે એનું સેવન કરાવવાનું એને આપવાના. તો તમે આ જોઈ શકો છો કે આ મમરા છે એ પણ આ ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકાય. હવે આપણે જોયું તો અહીંયા અનાજ અને શાકભાજીની વાત થઈ, હવે આપણે જોઈએ છીએ કે પેંડા. હવે અહીંયા ચિત્ર બતાવ્યું છે પેંડા. હવે પેંડા છે એ કેમાંથી બનશે? તો કે દૂધમાંથી. તમને ખબર હશે કે દૂધમાંથી પેંડા બને છે, તો દૂધ માટે ગાય અને ભેંસની જરૂર પડતી જ હોય તો જ એ આપણને દૂધ છે એ ઉપલબ્ધ થાય. હવે દૂધ ઉપલબ્ધ ન થાય તો આપણે આ જે સ્વીટ છે એ બનાવી ના શકીએ. તો એના માટે થઈને તો કે ભાઈ ગાયો ભેંસો છે એના તો જ આપણે આ સ્વીટ છે એ બનાવી શકીશું, એ વાત પણ અહીંયા કરવામાં આવી છે. હવે જોઈએ કે એની અંદર ઘણી બધી બીજી પણ વસ્તુઓ પડતી હોય. ધારો કે કોઈ વસ્તુ સ્વીટ તમે બનાવો છો તો એની સાથે દૂધની સાથે સાથે સાકર એટલે કે ખાંડ એની માત્રા પણ હોય છે. તો તમને ખબર હશે કે ખાંડ નાખશો એટલે એ સ્વીટ એટલે કે મીઠાઈ કે જે તમને મીઠું લાગશે અને તમને ભાવશે. તો હવે તમને ખબર હશે કે ખાંડ છે એ પણ કેમાંથી બને છે? તો કે શેરડીમાંથી, બરાબર ને? તમે લોકોએ શેરડી બધાએ ખાધી હશે. તો આ શેરડીમાંથી સરસ મજાનો ગોળ પણ બને છે અને સરસ મજાની ખાંડ પણ બને છે. તો આ ફેક્ટરીની અંદર જે પ્રોસેસ થાય છે ત્યારબાદ આપણા સુધી આ વસ્તુ છે આપણને અવેલેબલ થાય છે. તો આ વસ્તુના રૂપમાં એમાં પણ એવું તમે જોઈ શકો છો કે તમે ખેતી છે એનું ઉત્પાદન થશે તો જ આ વસ્તુ તમને મળશે. એટલે ખેતી છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. પછી છે આમરસ એટલે કે કેરીનો રસ. કેરી હમણાં જ હજી પણ આવે છે, તો કેરી તમે બધાએ સરસ મજાની મીઠી મીઠી મધ જેવી ખાધી જ હશે અને અત્યારે નામ લેશું તો એ તમારા મોઢામાં પાણી આવી જશે કે હા મને તો કેરી બહુ જ ભાવે, બીજું કાંઈ જ ન હોય તો ચાલે પણ મને કેરી જોઈએ. તો એ જ વાત કરી છે. તો એ પણ વનસ્પતિમાંથી તમને મળે છે, વૃક્ષ છે વૃક્ષમાંથી તમે કેરી છે એ મેળવો છો. તો અહીંયા પણ એ જરૂરી છે કે વૃક્ષ દ્વારા પણ તમે ઘણા બધા ફળ છે એ મેળવી શકો છો. પછી અહીંયા બીજું ચિત્ર બતાવેલું છે મૂંગફળી. મૂંગફળી એટલે કે મગફળી. હવે તમને ખબર હશે કે મગફળી છે એ પણ એક વનસ્પતિમાંથી જ તૈયાર થયેલું છે. અનાજ જે પકવે છે, ધારો કે મગફળીના વાવેલી હોય તો એના દ્વારા જ આપણે મગફળી છે એનો પાક થશે તો જ આપણા સુધી મગફળી પહોંચશે. અને મગફળી આપણા સુધી પહોંચશે તો જ એ ખાવું હોય તો મગફળીનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં હોય તો તમે એ સિંગનું તેલ છે એટલે કે આ કહે ને કે સિંગ તેલ છે એ તમારા સુધી મળે તમને તમારા સુધી પહોંચે તો એના માટે પણ મગફળીનું ઉત્પાદન છે એ ખૂબ જ થવું ખૂબ જ જરૂરી છે. તો આ બધી જ વાત અહીંયા પણ કરી છે. જેવી જ રીતે તમે કપાસિયા જુઓ છો તો કપાસિયાનું તેલ એના માટે પણ વનસ્પતિ જરૂરી છે. તો બધી જ વસ્તુઓ માટે તમે જોઈ શકો છો કે એકંદરે તમારી જરૂરિયાત છે એ કોણ સંતોષે છે? તો કે વનસ્પતિ. વનસ્પતિ દ્વારા તમારો મોટાભાગનો ખોરાક છે એ તમે મેળવી શકો છો. તમે જોઈ શકો છો કે ખાવા પીવાની ફ્રૂટની અને કોઈ પણ વસ્તુ પીણાની હોય તો એના માટે પણ વનસ્પતિ છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો હવે અહીંયા જોઈએ કે ભાઈ ખાને પીને કી ચીજોની સાથે સાથે તમે જોઈ શકો છો કે બીજું. હવે જો અહીંયા એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે એમાં જો મેં જો ચીની એટલે કે ખાંડ, ખાંડ મેં તમને હમણાં જ કીધું ને કે શેરડીમાંથી જેમ બનતી હોય ગોળ બને અને ત્યારબાદ ખાંડ બને તો જે ફેક્ટરી હોય એની અંદર આ પ્રોસેસ થાય અને એના દ્વારા આપણે ખાંડ છે એ મેળવી શકીએ છીએ. ચીની, ચીની છે એ હિન્દીમાં નામ છે, ગુજરાતીમાં નામ હોય તો ખાંડ. પછી છે ગુડ, ગુડ એટલે કે ગોળ, બરાબર? તો હું જે પહેલાં નામ બોલું છું એ બધા જ નામ છે હિન્દીના. ધારો કે તમે એમ કીધું હોય કે ગુડ, ગુડનું ગુજરાતી કરો તો તમે કહી શકો કે ગોળ, બરાબર? ચીની કીધું હોય તો ચીનીનું ગુજરાતી તમે કરી શકો કે ખાંડ. પછી છે પોહા. પોહા તમને લોકોને ખબર હશે કે મમ્મી જ્યારે બટેકા પોહા બનાવતા હોય, બરાબર, અથવા તો ચેવડો બનાવતા હોય ત્યારે આ પોહાનો ઉપયોગ થાય છે. તમે જોયું હશે કે ચોખાના પોહા આવતા હોય અને મકાઈના પોહા આવતા હોય તો આ બંને પોહા દ્વારા પણ મમ્મી છે એ પૂરતા પ્રમાણની અંદર આ પોહા છે એ પણ એક જાતનું અનાજ જ છે કે
તમે જોઈ શકો છો કે ઠંડા પીણાની જે બોટલો મળે છે, ધારો કે વરિયાળીનું, બરાબર, વરિયાળીનું શરબત તમે જોશો તો એ પણ વનસ્પતિમાંથી બનશે. વરિયાળી જ્યારે તૈયાર થશે તો વરિયાળી દ્વારા તમે છે સરસ મજાનું શરબતની બોટલ છે તૈયાર તમારા સુધી મળશે. ક્યારે મળશે કે જો તમે વરિયાળીનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં કરેલું હશે તો. આ બધી જ વાત છે એ પણ કેની સાથે સંકળાયેલી છે, તો કે વનસ્પતિ સાથે. તો આ પણ એક ખાવા પીવાની વસ્તુમાં વનસ્પતિ છે એ અગત્યનો ભાગ ભજવે છે. પછી શરબત સાથે થયું પેઠે, પેઠે એટલે કે પેઠા. હવે તમે જોયું હશે કે જે મીઠાઈની વાત કરી છે એ અહીંયા નામ લીધું છે. પછી છે બરફી. હવે આપણે જોઈ શકીએ છીએ કે બધી જ વસ્તુ એવી છે કે જે દૂધમાંથી બને છે. હવે દૂધ મેળવવા માટે આપણે ગાયો ભેંસો હોય અથવા બકરા હોય તો એને ઘાસચારો પૂરો પાડવો પડે. જો એમને ઘાસચારો આપણે પૂરો પાડીશું તો જ આપણે દૂધનું ઉત્પાદન છે એ સારી માત્રામાં મેળવી શકીશું. હવે આ દૂધનું ઉત્પાદન મેળવવા માટે થઈ અને આપણે આ વનસ્પતિ છે એનું ઉત્પાદન છે એ સારી એવી માત્રામાં અને કરવું પડશે, જો તો જ આપણે એ આ પ્રાણીઓ છે બરાબર એને પૂરતા પ્રમાણમાં લીલો ઘાસચારો મળી રહેશે અને તો જ આપણે દૂધની માત્રા છે એ જોઈતા પ્રમાણમાં મેળવી શકીશું. હવે અહીંયા કીધું એમ બરફી, બરાબર, સ્વીટ, બધાના મોઢામાં પાણી આવી જશે બરફીનું નામ સાંભળીને જ, બરાબર ને બેટા? તો અહીંયા કીધું છે બરફી. બરફી એટલે કે જે સ્વીટ એટલે કે મીઠાઈનું એક નામ છે. પછી છે દૂધ, હમણાં મેં તમને કીધું એ. સાથે છે છાશ. હવે અત્યારે એવું બને છે કે તમને જમવાનું ન દે તો ચાલે, પણ છાશ તો જોઈએ. જમીને એક ગ્લાસ છાશ તો મારે પીવી જ જોઈએ. તો આ એક આપણી ટેવ બની ગઈ છે, આદત થઈ ગઈ છે આપણને કે છાશ તો મને જોશે જ. તો આગળ કીધું તે જલેબી એટલે કે સ્વીટ. તો આ પણ કેમાંથી બને છે તો કે મેંદાના લોટમાંથી. હવે મેંદો મેળવ તમે બધાએ લાડુ છે એ ખાધા હશે. હવે લાડવા છે ને એ ઘણી રીતના બને. ચૂરમાના લાડુ બનાવવા હોય તો એ કેમાંથી બનશે તો કે ઘઉંના લોટના. તમે એવી રીતે જોઈશો કે લાહા લાડવા જે લાસા લાડવા કે, બરાબર, પછી મોતીચૂરના લાડુ છે એ બનાવવા હોય તો કેમાંથી બનશે તો કે ચણાના લોટમાંથી. તો એના માટે ચણા ઉત્પાદન થવું જરૂરી છે. ચણાનું ઉત્પાદન કરવા માટે વનસ્પતિ પણ જોશે. વનસ્પતિમાં ચણાનું ઉત્પાદન થશે તો જ તમને ચણાની દાળ મળશે અને ચણાની દાળ મળશે તો જ તમને ચણાનો લોટ મળશે અને તો જ તમે એની અંદરથી આ જે લાડુ કીધું, બરાબર, એ તમે બનાવી શકશો. તો આમાં પણ તમે જોઈ શકો છો કે ખાને પીને કી ચીજો મેં વનસ્પતિ એ પોતાનો અગત્યનો ભાગ ભજવે છે. હવે જોયું એમ લડ્ડુ. પછી છે દહીં. દહીં એટલે કે દહીં. તમે બધાએ દહીં ખાધું હશે, તમને ખબર હશે આપણે જે દૂધ હોય એ થોડુંક ગરમ થઈ જાય પછી એમાં મમ્મી છે એ થોડુંક જામણ નાખી દે. જામણ નાખી દે મીન્સ થોડુંક એમાં ચમચી ભરીને દહીં નાખી દે અથવા તો છાશ હોય તો છાશ નાખી દે અને પછી એને ઢાંકી દે છે. એટલે શું થશે તો કે એ 2-5 કલાક પછી એ સરસ મજાનું ઢેફા જેવું દહીં છે એ તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે દૂધમાંથી દહીં છે એ સરળતાથી મેળવી શકશો. પછી છે રબડી. રબડી એટલે એ પણ એક મીઠાઈનું જ નામ છે, બરાબર. પછી સોનપાપડી. સોનપાપડી તમે જોઈ હશે, સરસ મજાનો દાણો દાણો આમ આછો તાર જેવો હોય એ એક જાતની મીઠાઈ જ છે, બરાબર. તો એ પણ તમે જોઈ છે. હવે સોનપાપડી ઉપરાંત તમે જોઈ શકો છો તો કે રસમલાઈ. હવે રસમલાઈ માટે પણ તમને ખબર હશે કે આપણે જોઈએ છીએ કે ખાવા પીવાની વસ્તુમાં રસમલાઈ છે એ મોટાભાગના લોકોને ખૂબ જ ભાવતી હોય છે. પછી છે પિઝા. અત્યારના છોકરાઓને તો તમે કહેશો કે પિઝા ખાવા છે તો તરત હા પાડશે, બરાબર. તો એ લોકોને તો વધુ ભાવશે. તો પિઝા એટલે એ પણ એક જાતનો રોટલો હોય છે. એ ઘઉંના લોટનો રોટલો પણ તૈયાર મળે છે અને મેંદાના લોટનો પણ રોટલો તૈયાર મળે છે અને એના ઉપર જે પ્રોસેસ કરી એના ઉપર જે બધી જ વસ્તુઓ છે એ પાથરી અને જે પિઝા શેકીને તૈયાર કરવામાં આવે છે એ વાત અહીંયા પણ કરવામાં આવી છે, બરાબર. તો એ એક વાનગીનું નામ છે. એને આપણે આની જેમ જેવી રીતે દૂધને બરફીમાં કીધું હતું એવી રીતે એને સ્વીટમાં લઈ શકશું નહીં, પણ એક વાનગીના રૂપમાં છે એ પિઝા છે એને તમે લઈ શકો. હવે અહીંયા આગળ કીધું એ પિઝા. પછી છે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમને પણ તમે જોઈ શકો છો કે દૂધના રૂપમાં, દૂધમાંથી જ એ આઈસ્ક્રીમ છે એ બને છે, બરાબર. તો દૂધને ફેટી અને એની અંદર થોડીક મલાઈ નાખી અને બીજા જે એસેન્સ છે જે ફ્લેવરમાં તમારે જોતા હોય એ ફ્લેવરમાં તમે એસેન્સ નાખશો એટલે એ ફ્લેવરની તમારે આઈસ્ક્રીમ છે એ તૈયાર થઈ જશે. તમે ફ્રોઝરમાં મૂકી દેશો એટલે સરસ મજાની આઈસ્ક્રીમ છે એ તમારા સુધી
પહોંચશે. તો આના માટે આઈસક્રીમ છે એ પણ ખૂબ જ દૂધમાંથી જ બને છે અને એ પણ તમારે જરૂરિયાત મુજબ અવેલેબલ હોય છે જો તમે દૂધ પૂરતા પ્રમાણમાં મેળવી શકતા હો તો. અને હવે જોઈએ છે છેલ્લી વાત, શું કીધું છે કે કુલ્ફી. હવે જો કુલ્ફી બનાવવા માટે પણ દૂધની જ જરૂર પડે, બરાબર, માવાની અથવા ઘણા લોકો એવું કરે છે બરફની પણ હોય, બરફના જે પાણી હોય ને પાણીની અંદર એવું એસેન્સ છે જે ફ્લેવરમાં તમારે કુલ્ફી ખાવી હોય એ ફ્લેવરનો એસેન્સ છે એમાં નાખી દેવામાં આવે અને ત્યારબાદ એ કુલ્ફી છે એ તૈયાર થાય છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે કુલ્ફી છે એ પણ એક કે ને કે ખાવાની વસ્તુ તરીકે, ખાને પીને કી ચીજો મેં એ કુલ્ફી છે એ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે કુલ્ફી છે, પિઝા છે કે રસમલાઈ છે, તો બધી જ વસ્તુઓ છે એમાં કોઈક ને કોઈક રૂપમાં વનસ્પતિ છે પોતાનો ભાગ ભજવે છે. હવે અહીંયા આગળ કીધું એ તમે જોઈ શકો છો, જો અહીંયા ઘણા બધા ચિત્ર આપેલા છે, હવે આ ચિત્રના આધારે તમે જોશો તો તમને તરત દેખાશે કે એક સરસ મજાની ડીશ છે, એ ડીશની અંદર શું છે તો કે લડ્ડુ એટલે કે લાડવા. હવે અહીંયા લાડવા તમે જોયા, બરાબર, અહીંયા જો તમે જોયું કે લાડવા છે તો લાડવાને સૌથી પ્રથમ છે તો શું છે તો કે સબ્જી એટલે કે શાક બે ડીશની અંદર. હવે એ તમને ઝોડકાના રૂપમાં એવું પૂછાય, હવે આપણે જેમ એવી રીતે પહેલાં પાઠનું જે ભાષાંતર કરેલું હતું એના આધારે તમે કહી શકો છો કે સબ્જી એટલે કે તો કે શાક, હવે કીધું કે લડ્ડુ એટલે કે લાડવા. તો લાડવા છે એ પણ ખૂબ જ અગત્યનો, આપણે કીધું ને એમ ઘણી બધી રીતના લાડવા છે એ બનતા હોય છે, બરાબર, એ જ વાત આમાં પણ કરવામાં આવી છે. અને ત્યારબાદ કીધું છે રોટી એટલે કે રોટલી. તમે જોયું હશે ઘઉંમાંથી સરસ મજાની ફુલકા રોટલી છે મમ્મી તૈયાર કરતી હોય, બરાબર, તો એ કયા કોષ્ટકના રૂપમાં આપેલું છે. અને આચાર એટલે તમે જોયું હશે કે અથાણ, બરાબર, અને પછી છે મિલ્ક એટલે કે દૂધ. તો દૂધમાંથી ઘણી બધી વસ્તુઓ છે એ બને છે. તો આવી જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે વનસ્પતિની ઉત્પાદન સાથે આજે ઘાસચારો મળશે તો તમે દૂધનું ઉત્પાદન કરશો અને દૂધનું ઉત્પાદન થશે તો તમે સારી એવી વસ્તુઓ એટલે કે સ્વીટ વસ્તુઓ છે એ પણ બનાવી શકશો. તો આવી જ રીતે તમે જોઈ શકો છો કે એક આવે તો લીલો ઘાસચારો છે એ પૂરતા પ્રમાણમાં મળશે નહીં તો તમે આ બધી વસ્તુઓ છે એ સરળતાથી બનાવી નહીં શકો. શું કેમ કે વસ્તુઓ છે એટલી જેટલી સસ્તી આપણે જોતી હોય એટલી અવેલેબલ એનો હોય અને એનો ભાવ છે એ વધુ હોવાથી આપણે મેળવી શકતા નથી, અથવા અમુક લોકોને જેને સગવડતા હશે એ લોકો મેળવી શકશે. તો આ મેળવવા માટે પણ આપણે જોઈએ છે કે આપણને સગવડતા હોવી જોઈએ. તો આવી જ રીતે તમે જોઈ શકો છો કે આ બધી જ વસ્તુઓ છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે આ બધી વસ્તુ સાથે વનસ્પતિ પોતાનો ભાગ ભજવતી હોય છે. તો બેટા તમે આ બધી જ વસ્તુઓ છે, ચીજો છે, ખાવા પીવાની વસ્તુઓ છે, જે પીણા છે, ઠંડા પીણા હોય કે આઈસક્રીમ હોય કે સ્વીટ લો છો તમે, કે અથવા તો કોઈ ઘઉંની વસ્તુ બનાવેલી હોય અથવા તો કોઈ મેંદાની વસ્તુ હોય, તો બધી જ બને છે કે એમાંથી તો કે વનસ્પતિમાંથી. હવે વનસ્પતિમાંથી એટલે કે ઘઉંનું ઉત્પાદન થશે તો તમે રોટલી મેળવશો, જેવી રીતે શેરડીનું ઉત્પાદન થશે તો તમે ખાંડ કે ગોળ મેળવી શકશો, અને ખાંડ ને મેળવી શકો તો કોઈ પણ સ્વીટ વસ્તુ તમે બનાવશો તો એમાં શું તમે નાખશો તો કે ખાંડ. તો એ નહીં હોય તો શું કરીશું, તો એ વસ્તુ બનવાની નથી. તો જો એનું ઉત્પાદન થશે તો જ એ વસ્તુ છે એ તમે બનાવી શકશો. તો આવી જ રીતે વનસ્પતિ છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આવી જ રીતે આપણા જીવનની અંદર પણ તમે એને મેં કીધું એમ ખોરાક, હવા અને પાણી એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આવી જ રીતે અહીંયા આપણો પાઠ છે એ બધાને સરસ રીતે સમજાઈ ગયો હશે. તો બેટા મારો આ વિડીયો બધાને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ઓકે બેટા, બાય.